ઓકે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ભરતભાઈ કાકડિયા વાત કરું ગાંધીનગર થી આપણે સૂચક આંકના ચેપ્ટર માં અચળ આધાર ની રીત ભણી ગયા અચળ આધાર માં મુખ્ય યાદ રાખવાના કુલ 4 પોઈન્ટ પહેલો પોઈન્ટ આધાર વર્ષ આપેલું ન હોય બીજો પોઈન્ટ આધાર વર્ષ આપેલું હોય ત્રીજો પોઈન્ટ આધાર વર્ષ એક કરતા વધુ આપેલા હોય અને ચોથો પોઈન્ટ વસ્તુ એક કરતા વધુ આપેલી હોય અચળ આધારની રીત અહીંયા પૂરી થાય છે આજે આપણે નવી પદ્ધતિ ભણીશું પરંપરિત આધારની રીત આ બંને રીતો અચળ આધારની રીત અને પરંપરિત આધારની રીત એ આધાર વર્ષ પસંદ કરવાની રીતો છે મિત્રો આધાર વર્ષ પસંદ કરવાની મુખ્ય બે રીત અચળ આધારની રીત પરંપરિત આધારની રીત અચળ આધારની આપણે પૂર્ણ થઈ ગઈ આજે પરંપરિત આધારની રીતે દાખલો ગણીશું પરંપરિત આધારની રીત બહુ સરળ છે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો મેં બોર્ડ ઉપર રકમ લખેલી છે પહેલું ચેપ્ટર સૂચક આંક પરંપરિત આધારની રીત વર્ષ 2008 માંડીને 14 સુધીના છે ભાવ નીચે પ્રમાણે લખેલા છે આ રકમ ઉપરથી પરંપરિત આધારની રીતે સૂચક આંક મેળવીશું સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો પરંપરિત આધારની રીતે સૂચક આંક શોધવા માટેનું સૂત્ર લખીશું આપણે ધ્યાન આપીશું અહીંયા પરંપરિત આધારનો સૂચક આંક બોલો વિદ્યાર્થી મિત્રો સૂચક આંકને સંકેતમાં કોના વડે દર્શાવીશું આઈ પરંપરિત આધારનો સૂચક આંક બરાબર ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100 જોયું વિદ્યાર્થી મિત્રો અચળ આધારની રીતમાં સૂત્ર હતું અચળ આધારનો સૂચક આંક બરાબર ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100 તો બોલો અચળ આધારમાં પરંપરિત આધારમાં શું ડિફરન્સ થયો તો અહીંયા ચાલુ વર્ષનો ભાવ અચળમાંય હતો પરંપરિતમાંય છે અહીંયા ચાલુ અચળ આધારની રીતમાં અહીંયા આધાર વર્ષનો ભાવ લખાતો હતો અચળ આધારની રીતમાં કોનો ભાવ લખાતો હતો આધાર વર્ષનો જ્યારે પરંપરિત આધારની રીતમાં કોનો ભાવ લખાતે અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100 ચલો ભાવ એટલે આપણે શું કહીશું એને પી પ્રાઇસ ચાલુ વર્ષ આગળ આગળ શીખવાડેલું હતું એ રીતે ચાલુ વર્ષ એટલે કેટલા 1 બોલો પી 1 એટલે શું થાય તો પી 1 એટલે ચાલુ વર્ષનો ભાવ ભાવ એટલે નીચે લખીશું ભાવ એટલે પી અગાઉના વર્ષનો ભાવ એટલે શૂન્ય બોલો પી 0 એટલે શું થાય અગાઉના વર્ષનો ભાવ અચળ આધારની રીતમાં પી 0 નો મતલબ શું થતો તો આધાર વર્ષનો ભાવ બોલો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ ચલો હવે આ રકમ અહીંયા આપણે લખીશું ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો વર્ષ 2008 થી માંડીને 2014 તો 2008 2009 2010 2011 2012 2013 2014 અહીંયા હું લખું છું ભાવ બોલો પહેલા વર્ષે 275 રૂપિયા ભાવ છે બીજા વર્ષે 284 રૂપિયા ત્રીજા વર્ષે 289 રૂપિયા ચોથા વર્ષે 293 પછી 297 એના પછી જોઈએ તો 313 એના પછી જોઈએ તો 328 સૂચક આંકનું ટૂંકું સૂત્ર લખીશું આઈ બરાબર પી 1 ભાગ્યા પી 0 ગુણ્યા 100 પી 1 કોને કહેવાય તો ઉપર લખેલું સૂત્ર આપણે પી 1 એટલે ચાલુ વર્ષનો ભાવ પી 0 કોને કહેવાય અગાઉના વર્ષનો ભાવ બોલો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ કઈ રીત આપણે ભણીએ છીએ પરંપરિત આધારની રીત પરંપરિત આધારની રીતમાં એક વસ્તુ યાદ રાખવાની કે પરંપરિત આધારની રીતમાં પ્રથમ વર્ષનો સૂચક આંક હંમેશા 100 થાય બોલો પરંપરિત આધારની રીતમાં પ્રથમ વર્ષનો સૂચક આંક વિદ્યાર્થી મિત્રો કેટલો થશે 100 તો ધ્યાન આપીએ પરંપરિત આધારની રીત છે પ્રથમ વર્ષ 2008 છે એનો સૂચક આંક બોલો ખબર પડી વિદ્યાર્થી મિત્રો હવે આપણે ગણતા જઈએ જે વર્ષનો સૂચક આંક આપણે શોધતા હોઈએ એ વર્ષ
આપણા માટે ચાલુ વર્ષ કહેવાય. દાખલા તરીકે ગમે તે લો, હું 2012 નો શોધું છું તો 2000 સૂત્ર પ્રમાણે ચાલુ વર્ષનો ભાવ બોલો. 2012 નો ભાવ મારા માટે કયું વર્ષનો ભાવ કહેવાય? ચાલુ વર્ષનો. તો 2012 નો ભાવ છે 297 સૂત્ર પ્રમાણે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ. તો 2012 ની અગાઉ કયું વર્ષ આવે? 2012 ની અગાઉ કયું વર્ષ આવશે વિદ્યાર્થી મિત્રો? 2012 ની અગાઉનું વર્ષ 2011. તો એનો ભાવ ભાગા કરમાં મૂકી દેશું 297 × 100, ગમે તે વર્ષ લઈએ આપણે. ચલો અહીંયા લઈશું 2010. તો 2010 મારા માટે કયું વર્ષ કહેવાય? ચાલુ વર્ષ. ચાલુ વર્ષનો ભાવ કેટલો છે? 289 ભાગ્યા અગાઉનું વર્ષ. તો 2010 ની અગાઉ કયું વર્ષ આવશે? 2009. એનો ભાવ કેટલો છે? 284 × 100. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? ચલો અહીંયા જઈશું. તો ચાલુ વર્ષ કયું? 2009. એનો ભાવ 284 ભાગ્યા અગાઉનું વર્ષ એટલે 2008. એનો ભાવ 275 × 100. વિદ્યાર્થી મિત્રો અહીંયા 2011 ચાલુ વર્ષ કહેવાય 293 ભાગ્યા અગાઉનું વર્ષ એટલે 2010. એનો ભાવ 289 × 100. અહીંયા જોઈશું વિદ્યાર્થી મિત્રો, ચાલુ વર્ષનો ભાવ કેટલો છે? 313 ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ 2012 નો ભાવ 297 × 100. અહીંયા 2014 328 ભાગ્યા 313 × 100. બોલો વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ? એકદમ સરળ. પરંપરિત આધારની રીત તમારે યાદ રાખવી હોય તો પરંપરિત આધારની રીતમાં પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેવો, પછી અગાઉનો વર્ષનો ભાવ હોય ભાગાકારમાં મૂકતું જવાનું. દાખલા તરીકે અહીંયા જો પહેલા વર્ષનો સૂચકાંક 100 લઈ લીધો મેં, બીજા વર્ષ માટે 284 ભાગ્યા 275 × 100, 289 ભાગ્યા 284 × 100, 293 ભાગ્યા 289 × 100, 297 ભાગ્યા 293 × 100, 313 ભાગ્યા 297 × 100, 328 ભાગ્યા 313 × 100. બોલો આવડશે વિદ્યાર્થી મિત્રો? કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરી દરેક વસ્તુ આપણે સોલ્વ કરીશું. ફટાફટ ધ્યાન આપીશું વિદ્યાર્થી મિત્રો. 100 પછી 284 ભાગ્યા 275 × 100, 103.27, પછી 289 ભાગ્યા 284 × 100, 101.76, 293 ભાગ્યા 289 × 100, 293 ભાગ્યા 289 × 100, 101.38, પછી 297 293 × 100, 101.37, 313 ભાગ્યા 297 × 100, 105.39, પછી 328 ભાગ્યા 313 × 100, 104.79. બોલો વિદ્યાર્થી મિત્રો, આવડી ગઈ પરંપરિત આધારની રીત? બહુ સરળ છે. આમાં એક જ પદ્ધતિ છે, કશું તમારે બીજી પદ્ધતિમાં આમાં બીજી કોઈ પદ્ધતિ નથી. એક જ રીત યાદ રાખો, પરંપરિત આધારની રીત અચળ આધાર કરતા બહુ સરળ છે. અચળ આધારમાં 4 પોઈન્ટ યાદ રાખવાના છે, જ્યારે આમાં એક જ પોઈન્ટ અગાઉનું વર્ષ તમારે અગાઉના વર્ષનો ભાવ તમારે ભાગાકારમાં લઈ લેવાનો છે. મળીશું આવતા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.